નવસારીમાં શિક્ષક સજ્જતા કસોટીના મુદ્દે વીપીટીઓ અને મહિલા શિક્ષકનો પરીક્ષાનો સમર્થન તેમજ વિરોધમાં થયેલી વાતચીતનો ઓડિયો બહાર આવતા શિક્ષક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે। રાજ્ય સરકાર દ્વારા શિક્ષક સજ્જતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કસોટી આપવાના મુદ્દે નવસારી જિલ્લામાં શિક્ષકોમાં બે ભાગલા પડી જવા પામ્યા છે, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષક સંઘના મહિલા ઉપાધ્યક્ષ વચ્ચે શિક્ષક સજ્જતા કસોટીના સમર્થન તેમજ વિરોધમાં થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। જો કે આ ઓડિયો વાયરલ થતા ઉભા થયેલા વિવાદના મુદ્દે શૈક્ષણિક સંઘના શિક્ષકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી પાસે ખુલાસો માંગ્યો હતો। જી હા, મારા ધ્યાનમાં પણ ગઈકાલે એ ઓડિયો ક્લિપ આવી છે, બિલકુલ પાયા વગરની બાબત છે। આવું કોઈ પણ પ્રકારનું ધમકીભર્યું કોઈ પણ જગ્યાએ કાર્ય કર્યું નથી, કોઈ શિક્ષકને પણ ધમકાવવામાં આવેલા નથી। તમામ શિક્ષકોએ ઉમળકાભેર નવસારી જિલ્લામાં 2700થી વધુ શિક્ષકોએ અને 81% જેટલી નગરપાલિકાની વાત કરીએ તો 81% જેટલા શિક્ષકોએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો છે। સરકારે હકારાત્મક ડબે છેલ્લા દિવસ સુધી ગેરસમજ બધાની દૂર કરવાનો પ્રયત્ન કર્યો, તેમાં નવસારી જિલ્લાના શિક્ષકોએ સમજદારી વ્યક્ત કરી છે અને એમાં ભાગ લીધો છે। કોઈ શિક્ષિકા બહેનને એવી કોઈ બાબતની વાત કરી નથી કે અમે તમને આમ જોઈ લઈશું, એવો કોઈ અમારો અધિકાર બી નથી અને એવું જોઈ પણ ન લેવાય। અમે એમનેમ વાતચીત કરી અને શાળાની મુલાકાત લીધી હોય અને તેની ગેરસમજ એમના મનમાં થઈ હોય છે। રાજ્યમાં નવસારી જિલ્લો કદાચ અવ્વલ ક્રમે હશે, 78% શિક્ષકોએ હાજરી આપી છે। શું આ ધમકીના કારણે હોઈ શકે કે શિક્ષકોની જાગૃતતા? શિક્ષકોની જાગૃતતા છે, ક્યારેય ધમકીથી આટલા બધા શિક્ષકોને જો દોરી શકાતા હોય તો હું 100% રિઝલ્ટ લાવી શક્યો હોત, એવું બની શકે ને? 50-100 શિક્ષકોને તમે જ્યારે આવા કાર્યમાં ધમકીથી જોડવા હોય તો તમે જોડી શકો, બાકી આ સ્વયંભૂ એક ઉમળકાભેર દરેક શિક્ષકોએ પોતાની સમજથી આપેલી પર આ સર્વેક્ષણનો ભાગ લીધેલો છે। ધર્મેશ ધુમડિયા, શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ, નવસારી જિલ્લો। શું એક્શન લેવામાં આવશે આજે વિડીયો ઓડિયો ક્લિપને લઈને? ઓડિયો ક્લિપ પણ કરી છે અને ફોન પણ કરવામાં આવ્યા છે ને એના આધારે આજે અમે સાહેબની 4 વાગે મુલાકાત લીધી છે। સાહેબ શું કહે છે તો અમે સાંભળીએ ને ત્યાર પછી અમારું રાજ્યનું સંગઠન જે કહેશે એને આધારે અમે આગળની કાર્યવાહી કરીશું। કેવો આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ શિક્ષકોમાં? ખૂબ જ આક્રોશ છે, કેમ કે આખા રાજ્યના શિક્ષકો જ્યારે પરીક્ષા નથી આપતા ને સરકારે પણ મરજિયાત જાહેર કરેલી હતી અને એની સામે નવસારી જિલ્લો આટલું બધું ઊંચું પરિણામ આપે તો તમે દબાણ વિચાર કરી શકો છો કે જે રાજ્ય સંગઠને નક્કી કરેલું હતું કે આ ભીતિ રહેશે જ કે મરજિયાતને ફરજિયાત કરવામાં આવશે અને આ ડીપીઓ શ્રીએ કરી બતાવ્યું મરજિયાત ચોક્કસ। અન્ય શિક્ષકોનો કેમ વિરોધ નથી પણ પરીક્ષા આપતો લોકો સ્વૈચ્છિક ગયા હતા, કેમ અન્ય લોકોનો વિરોધ નથી? આપનો અમુક શિક્ષકોનો વિરોધ છે કારણ? શિક્ષકોનો તો વિરોધ પુષ્કળ જ હતો પણ વહીવટી દબાણ અધિકારીઓને અને એના આધારે જ શાળામાં ગયેલા શિક્ષકોને પણ પાછા બોલાવવામાં આવ્યા છે। કેવા પ્રકારનું દબાણ? પરીક્ષા આપો નહીં આપો તો શું કરશે? એ તો તમે શિક્ષકોને પૂછો તો જ ખબર પડશે। મારી પાસે કશું નથી આવ્યું, એવું કોઈ દબાણ મારી પર નથી આવ્યું। કઈ રીતે કહી શકાય કે શિક્ષકો દબાવમાં છે? અમારી પર ફોન આવ્યા છે શિક્ષકોના કે અમને આવી રીતે કહેવામાં આવ્યું કે તમે પરીક્ષા આપવા જાઓ, પુરાવા તો અત્યારે કોઈ નથી, કેમ કે એ તો શિક્ષકો જવાબ આપે તો જ પુરાવા મળશે। ના નથી। ડીપીઓ સાહેબ શ્રી કાલે લગભગ 12:30 વાગ્યાની આસપાસ અમારી શાળાની મુલાકાતે આવ્યા હતા અને આવતાની સાથે જ એમણે મને, તમે શૈક્ષિક સંઘના હોદ્દેદાર છો અને ખૂબ એક્ટિવ છો એટલે પરીક્ષા નહીં આપો છો, એવું કીધું। પછી મારા સ્ટાફના બહેનોને એવું કીધું કે આ બેનની દોરવણીથી તમે આવું કરો છો અને છેલ્લે જતાં જતાં એમણે પરિપત્ર બાબતે શૈક્ષણિક કાર્ય કેમ આજે બંધ છે એવું પણ એમણે જણાવ્યું અને જતાં જતાં એમણે એવું કીધું વાંધો નહીં તમને હું પાછળથી જોઈ લઈશ ફરીથી। હા તો સરે ઓડિયો ક્લિપ ફરતી કરી જ છે શિક્ષકોને કે પરીક્ષા આપો અને એ ઓડિયો ક્લિપ પણ છે અમારી પાસે। આ બાબતે હવે સમય શું કરવા માંગો છો? શું એક્શન લેવામાં આવશે આપના યુનિયન દ્વારા? ધમકી મળી છે આપો છો તો હવે શું એક્શન લેશો એની સામે? રૂબરૂ મુલાકાત લેવાના છે સર ની અમે। પરીક્ષા બાબતે ઘણી બધી અચકણો હતી તો ભી જિલ્લામાં 77% શિક્ષકોએ હાજરી આપી છે તો અમારું માત્ર અને માત્ર નવસારી જિલ્લામાં છે, બાકીનો તમે રિઝલ્ટ જોઈ શકો છો ન્યૂઝમાં। કયા કારણો સર એ લોકોએ પરીક્ષા આપીને તમે લોકોએ વિરોધ કર્યો? સાહેબની ઓડિયો ક્લિપ અને એમના ફોન। ઘણા શિક્ષકો કહી રહ્યા છે કે આ ઘણું ફાયદાકારક છે આ જે રીતે પરીક્ષા લે, જો ફાયદાકારક હોત
તો ગુજરાતના આટલા ટકા શિક્ષકો ઘરે ના બેસતે કે શાળામાં ના બેસતે ને પરીક્ષા આપતે, માત્ર આટલા ઓછા ટકા લોકોએ કેમ પરીક્ષા આપી? તો કંઈક તો હશે ને.